આજે હું તમારી સાથે શેર કરવાની છું આ ટેસ્ટી ડિલિશિયસ ચટાકેદાર ધમાકેદાર ફરાળી ખીચું બનાવવાની રેસીપી. ફ્રેન્ડ, આપણે લોકો ગુજરાતી તો ખીચાના શોખીન જ હોય છે, પણ શું તમે કોઈ દિવસ ફરાળી ખીચું બનાવીને ખાધું છે? નહીં ને? તો ફ્રેન્ડ, એકદમ ઝટપટ ફટાફટ બની જતું આ ફરાળી ખીચું ખાવામાં એકદમ ટેસ્ટી અને ડિલિશિયસ બને છે. તો એ કેવી રીતે બને છે એની પરફેક્ટ ટ્રીક ટિપ્સ તમારી સાથે આજે હું શેર કરવા જઈ રહી છું. તો ચલો ફ્રેન્ડ, જોઈ લઈએ આપણે આજની આ ડિલિશિયસ રેસીપી, ફરાળી ખીચાની રેસીપી. ફરાળી ખીચું બનાવવા માટે અહીંયા મેં એક બાઉલ મુરૈયો લઈ લીધો છે અને અહીંયા મેં એક મિક્સર જાર લીધો છે. તો સૌથી પહેલા આપણે આ મુરૈયામાંથી મુરૈયાનો લોટ બનાવી લઈશું. તો અહીંયા હું આ મુરૈયાને મિક્સર જારમાં લઈ લઉં છું અને એનો એકદમ ફાઇન પાવડર બનાવી લઉં છું. તો હવે અહીંયા મેં આ મુરૈયાને પીસી લીધો છે અને એકદમ મસ્ત ફાઇન પાવડર બનાવી દીધો છે, લોટ બનાવી દીધો છે. હવે ખીચું બનાવવા માટે અહીંયા મેં એક કડાઈ ગરમ થવા માટે મૂકી દીધી છે અને આપણે જે બાઉલથી મુરૈયો માપ્યો હતો એ જ બાઉલથી આપણે 3 ગણું પાણી લઈ લઈશું. તો એક બાઉલ મુરૈયો લીધો હતો તો અહીંયા હું 3 બાઉલ પાણી ઉમેરી દઉં છું આ કડાઈમાં. હવે આ પાણીને આપણે ઉકાળીશું. તો પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે એમાં મસાલા કરી દઈએ. તો અહીંયા મેં 2 મોટી સાઈઝના લીલા મરચાં લીધા હતા જેને મેં આવી રીતે ચોપ કરી લીધા છે, એ હું આમાં એડ કરી દઉં છું. 1/2 ચમચી જીરું લઈશું. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું. હવે આપણે ઢાંકણું ઢાંકી અને આ પાણીને થોડી વાર માટે ઉકાળી લઈશું. તો 2-3 મિનિટ સુધી હું આ પાણીને ઉકાળી લઉં છું. તો હવે આપણું આ પાણી છે એ મસ્ત ઉકળવા લાગ્યું છે. તો હવે અહીંયા મેં આ 1 ચપટી જેટલા સાજીના ફૂલ લીધા છે, ખાવાનો સોડા લીધો છે, એને આપણે આમાં ઉમેરી દઈશું અને એકવાર આપણે એને હલાવી લઈશું. જો તમે ફરાળમાં ખાવાનો સોડા ના ખાતા હોય, બેકિંગ સોડા, તો તમે સ્કીપ કરી શકો છો. અને હવે આપણે આ ઉકળતા પાણીમાં આ મુરૈયાનો લોટ બનાવ્યો છે એને ધીરે ધીરે એડ કરતા જઈશું. તો ગેસની ફ્લેમ આપણે લો કરી દઈશું થોડી વાર માટે અને ફટાફટ આપણે આ લોટને પાણી સાથે મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, જો તમે ઈચ્છો તો તમે વિસ્કર પણ યુઝ કરી શકો છો. તો અહીંયા મેં આ વિસ્કર લઈ લીધું છે અને એને હું ફટાફટ મિક્સ કરી લઉં છું. તો હવે મેં આ ખીચાને એકદમ મસ્ત મિક્સ કરી લીધું છે. ગેસની ફ્લેમ મેં એકદમ લો કરી દીધી છે અને આપણે ઢાંકણું ઢાંકી અને લો ફ્લેમ ઉપર 5 મિનિટ સુધી આને ચડવા દઈશું. હવે આપણે આ ખીચું બફાવવા માટે મૂક્યું હતું એને 3-4 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. તો આપણે એક વખત એને હલાવી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, બહુ જ મસ્ત ખીચું બન્યું છે. આ ખીચાને જોઈને કોઈ કહી શકશે કે આ ફરાળી ખીચું છે? સેમ આપણે રેગ્યુલર જે ખીચું ખાઈએ છીએ સેમ એવું જ ખીચું આ બન્યું છે. તો મેં એને એક વખત હલાવી લીધું છે અને ફરીથી આપણે એને ફક્ત 1 મિનિટ પૂરતું સીજવા દઈશું ઢાંકણું ઢાંકીને. તો ફ્રેન્ડ્સ, હવે આપણું આ ખીચું એકદમ રેડી છે અને બહુ જ મસ્ત સ્મેલ આવી રહી છે ફ્રેન્ડ્સ. તો હવે હું આ ખીચાને સર્વ કરવા જઈ રહી છું. ફ્રેન્ડ્સ, આ ખીચું સિંગતેલ સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો મેં અહીંયા આ સિંગતેલ લઈ લીધું છે. તમે ઈચ્છો તો આના ઉપર પણ તેલ રેડી શકો છો, પણ હું ડાયરેક્ટ સર્વ કરીશ ત્યારે જ રેડી. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ આપણું ડિલિશિયસ ખીચું એકદમ રેડી છે. ફ્રેન્ડ્સ, જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે એને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો કે જેથી કરીને મારી આવી જ નવી નવી ડિલિશિયસ રેસીપીઝના નોટિફિકેશન તમને મળતા રહે. તો હવે હું અહીંયા આ ખીચાની ઉપર આવી રીતે સિંગ તેલ રેડી દઈ. ફ્રેન્ડ્સ, તમે ચોખાનું ખીચું બનાવો કે પછી આ ફરાળી
ખીચું બનાવો, સિંગ તેલ થી બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે. સિંગ તેલ વગર ખીચું અધૂરું છે. અને હવે અહીંયા મેં આ થોડું લાલ મરચું પાવડર લીધો છે, એ પણ હું સ્પ્રિંકલ કરી દઈશ. થોડીક કોથમીર અને અહીંયા મેં આ એક લીલું મરચું લઈ લીધું છે ગાર્નિશિંગ માટે. તો ચલો ફ્રેન્ડ્સ, આવી જ રીતે ફરીથી મળીશું આપણે આપણી આગળની નવી રેસિપીમાં. થેન્ક્સ ફોર વોચિંગ.